નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જે મિશન બિનસચિવાલય અંતર્ગત આપણે જે બંધારણની ટેસ્ટ સિરીઝ ચાલુ કરી છે તેમાં આજે આપણે ટેસ્ટ નંબર 6નું સોલ્યુશન જોવાનું છે. તો મિત્રો, કાલે આપણે ટેસ્ટ નંબર 6ની PDF ફાઈલ આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દીધી હતી, જેની અંદર મિત્રો તમારે જાતે પ્રશ્નોના આન્સર દેવાના હતા. તો મિત્રો, તમે જે આન્સર ટીક કરેલા છે તે આ જે પેપર સોલ્યુશન જોઈ છે, તો આ પેપર સોલ્યુશનમાં તમારે કેટલા સાચા પડ્યા, તમારે કેટલો સ્કોર થયો તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને મિત્રો, આવું ડેઈલી આપણે રેગ્યુલર આપણે બંધારણની ટેસ્ટ લઈ રહ્યા છીએ, તો અમારા ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો, જ્યાં તમને આ ટેસ્ટની PDF ફાઈલ મળી જશે અને સોલ્યુશન આપણે યુટ્યુબ ચેનલમાં મળી જશે. તો મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, જેથી રેગ્યુલર બેઝ પર તમને ટેસ્ટ મળતી રહે. અને મિત્રો, આપણે હવે એવું પણ વિચારી રહ્યા છીએ કે બંધારણ સાથે સાથે આપણે કોમ્પ્યુટર અને ઇતિહાસને સાંસ્કૃતિક વારસાની પણ આપણે ટેસ્ટ શરૂ કરવાના છીએ ટૂંક સમયમાં, પરંતુ અત્યારે મિત્રો આપણે વધારે ફોકસ બંધારણ ઉપર છે. અને ત્યારબાદ આવવાની પછી આપણે જાહેર વહીવટની પણ ક્વિઝ આપણે ચાલુ કરી રહ્યા છીએ. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે મિત્રો કે હાલમાં ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓમાં સ્ત્રીઓ માટે કેટલા ટકા અનામતની જોગવાઈ છે. તો પહેલા પ્રશ્નમાં શું હતું મિત્રો કે ગુજરાતમાં પંચાયતી રાજ જે સંસ્થાઓ છે તેમાં સ્ત્રીઓની અનામત રાખવામાં આવેલી છે, તો તેની કેટલા ટકાની જોગવાઈ છે? તો મિત્રો, તેમાં જવાબ આવશે 50%. તો 2014માં આનંદીબેન પટેલે પંચાયતી રાજની તમામ સંસ્થાઓમાં મહિલાઓ માટે એટલે કે સ્ત્રીઓ માટે 50% અનામત કરી દેવામાં આવ્યું છે. તો અત્યારે કેટલું આવશે? 50%. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 હતો કે રાષ્ટ્રપતિ દ્વારા બહાર પડાતા વટહુકમથી સંસદ દ્વારા કેટલા સમયમાં મંજૂરી પડે, એટલે કે મંજૂરી લેવી પડે? તો કે રાષ્ટ્રપતિ જ્યારે સંસદનું સત્ર ચાલુ ન હોય અને ત્યારે જો કોઈ કાયદાનો વટહુકમ બહાર પાડવાની જો ફરજ પડે, એટલે કે કોઈ કાયદો ઘડવાની ફરજ પડે, તો આ વટહુકમ દ્વારા રાષ્ટ્રપતિ તે કાયદાને લાગુ કરે છે. અને જો સંસદનું સત્ર જ્યારે પણ મળે તો કેટલા સમયમાં તે વટહુકમને મંજૂરી મળવી ફરજિયાત છે, નહીં તો તે વટહુકમ બરખાસ્ત થઈ જશે. તો આ સંસદ ચાલુ થાય તેના 6 મહિનાની અંદર એ વટહુકમને મંજૂરી મળવી જરૂરી છે. જો મંજૂરી સંસદ આપી દે તો તે વટહુકમ જે છે તે કાયદો બની જાય છે, અને જો મંજૂરી ન આપે તો તે વટહુકમ ત્યાંથી ખતમ થઈ જશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા નથી? તો જે સંઘ લોક સેવા આયોગ આ જે છે તે બંધારણીય સંસ્થા છે. ચૂંટણી પંચ જે છે તે પણ બંધારણીય સંસ્થા છે, જે અનુચ્છેદ 324માં તેની જોગવાઈ છે. નાણાં પંચ છે તે પણ બંધારણીય સંસ્થા છે, જે અનુચ્છેદ 280માં તેની જોગવાઈ છે. જ્યારે યોજના પંચ જે છે તેની બંધારણમાં જોગવાઈ નથી, તેથી આ સંસ્થા બંધારણીય નથી. તો આ સંસ્થા જે યોજના આયોગ છે તે બંધારણીય સંસ્થા નથી. પ્રશ્ન નંબર 4 હતો કે રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો રાષ્ટ્રીય જે વિકાસ પરિષદ હોય છે તેના અધ્યક્ષ તરીકે હોદાની રૂએ હોય છે વડાપ્રધાન. તો મિત્રો, ખાસ યાદ રાખજો, ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ તરીકે કોણ બિરાજમાન હોય છે? તો તેમાં આવશે વડાપ્રધાન. પ્રશ્ન નંબર 5 કે ભારતે રાષ્ટ્રીય પંચાંગ ક્યારે દાખલ કર્યું? તો ભારતે કયું રાષ્ટ્રીય પંચાંગ સ્વીકારેલું છે, એટલે કે તેમાં કઈ સંવંત સ્વીકારેલી છે? તો કે શક સંવંત ભારતે સ્વીકારેલી છે. આ શક સંવંત ચાલુ કરી હતી કનિષ્કે ઈસવીસન સદીની 78માં, એટલે કે ઈસવીસન 78માં આ કનિષ્કે આ શક સંવંત શરૂ કર્યું હતું અને ભારતે શક સંવંત સ્વીકારેલું છે. તો જે શક સંવંત આધારિત ભારતે જે પંચાંગ ક્યારે દાખલ કર્યું, ભારતનું રાષ્ટ્રીય પંચાંગ ક્યારે દાખલ કર્યું? તો તેમાં જવાબ આવશે 22 માર્ચ 1957. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે ભારતના બંધારણે દરેક નાગરિકોને કેટલા મૂળભૂત અધિકારો આપ્યા છે? તો મૂળભૂત અધિકારોની સંખ્યા અત્યારે હાલમાં બંધારણમાં કેટલી છે? તો તેમાં જવાબ આવશે 6. તો મિત્રો, પહેલાં જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારે 7 મૂળભૂત અધિકાર હતા, પરંતુ જે મિલકતનો અધિકાર જે છે તેને કાનૂની અધિકારમાં લઈ લેવામાં આવ્યો છે. મૂળભૂત અધિકારમાંથી કાઢીને કાનૂની અધિકાર તરીકે તેને બંધારણમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. તો હાલમાં અત્યારે ભારતના બંધારણમાં 6 મૂળભૂત અધિકારો નાગરિકોને પ્રાપ્ત થયેલા છે. પ્રશ્ન નંબર 7 કે ચૂંટણી પંચનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે? તો મિત્રો, આગળના પ્રશ્નોમાં આપણે જે ચર્ચા કરી તેમ 324માં આ ચૂંટણી પંચનો ઉલ્લેખ કરવામાં આવેલો છે બંધારણની અંદર. તો આ 324માં ઉલ્લેખ કરેલો છે, તેથી આ ચૂંટણી પંચ કેવી સંસ્થા કહેવાય? તો કે તે બંધારણીય સંસ્થા કહેવાય, તો કે જેની જોગવાઈ અનુચ્છેદ 324માં કરેલી છે. પ્રશ્ન નંબર 8 કે ભારતની સંચિત નીતિમાંથી જો નાણાં ઉપાડવા હોય તો કોની મંજૂરી ફરજિયાત છે?
એટલે કે જો સંચિત નિધિમાંથી નાણાં ઉપાડવાની જરૂર પડે દેશને, એટલે કે વડાપ્રધાનને કે કોઈપણ મંત્રીમંડળને, વડાપ્રધાનના મંત્રીમંડળને કે વડાપ્રધાનને, કે જો નાણાં ઉપાડવાની જરૂર પડે સંચિત નિધિમાંથી તો કોની મંજૂરી લેવી ફરજિયાત છે? જો એમની મંજૂરી પછી જ તમે નાણાં ઉપાડી શકો, તો તેમાં જવાબ આવશે સંસદ. મિત્રો, રાષ્ટ્રપતિ નહીં આવે, ખાસ યાદ રાખજો. રાષ્ટ્રપતિ ક્યારે આવે સમજાવું થોડી વારમાં. તો પહેલાં સૌથી પહેલાં આવશે કે સંસદ. તો કે સંચિત નિધિમાંથી જો નાણાં ઉપાડ હોય તો સંસદની મંજૂરી જરૂરી છે. તો સંસદમાં કોણ આવે? તો કે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. આ ત્રણ જે સંસદમાં આવે છે, આ ત્રણની મંજૂરી મળવી ફરજિયાત છે. સોરી મિત્રો, આ ત્રણેયની મંજૂરી મળવી ફરજિયાત છે. એટલે કે જો લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ દ્વારા, એટલે કે સંસદ દ્વારા જો મંજૂરી મળે તો સંચિત નિધિમાંથી નાણાં ઉપડાય. તો રાષ્ટ્રપતિ ક્યારે આવે મિત્રો? તો રાષ્ટ્રપતિ ક્યારે, જો આકસ્મિક નિધિ હોય છે તો આકસ્મિક નિધિમાંથી જો નાણાં ઉપડવાની જરૂર પડે તો સંસદની મંજૂરી નહીં પરંતુ રાષ્ટ્રપતિની મંજૂરીથી આકસ્મિક નિધિમાંથી નાણાં ઉપાડી શકાય છે. કે જો માત્ર રાષ્ટ્રપતિની મંજૂરી લઈ લઈએ તો પણ આકસ્મિક નિધિમાંથી નાણાં ઉપાડી શકાય, પણ જો સંચિત નિધિ આવે તો સંચિત નિધિમાં સંસદની મંજૂરી લેવી જરૂરી છે. તો જે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ત્યારબાદ લોકસભાના સ્પીકર, રાજ્યપાલ, આ બધાના જે પગાર ભથ્થા છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, આ બધાના પગાર ભથ્થા, જે પગાર ચૂકવવામાં આવે છે તે સંચિત નિધિમાંથી તેમને પગાર આપવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, કે રાજ્યસભાના 1/3 સભ્યો ક્યારે નિવૃત્ત થાય છે? તો રાજ્યસભાના જે 1/3 સભ્યો હોય છે તે ક્યારે નિવૃત્ત થાય છે? તો તેમાં જવાબ આવશે દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. તો કે દર બે વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે રાજ્યસભામાં. કારણ કે રાજ્યસભા જે છે તે કાયમી ગૃહ છે, તે કોઈ દિવસ બરખાસ્ત કરી શકાતું નથી અને બરખાસ્ત થતું નથી. તો આ રાજ્યસભાની અંદર 1/3 સભ્યો જે છે તે દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. ત્યારબાદ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન, એટલે કે આજની ક્વિઝનો છેલ્લો પ્રશ્ન, 10મો પ્રશ્ન, કે રાજ્યની વહીવટી સત્તાઓ કોનામાં નિહિત હોય છે? એટલે કે વહીવટી સત્તાઓ હોય છે રાજ્યની અંદર, તો એ વહીવટી સત્તાઓ નીચેનામાંથી કોનામાં આ નિહિત હોય છે? તો નિહિત શબ્દો મિત્રો ખાસ ભાર દેજો, કે નિહિત એટલે કે નહિવત. તો વહીવટી સત્તા નીચેનામાંથી કોને નહિવત હોય છે? તો તેમાં જવાબ આવશે રાજ્યપાલ. તો રાજ્યપાલ પાસે કોઈ જાતની વહીવટી સત્તા હોય છે પણ તે નિહિત હોય છે. ખાલી ફક્ત ને ફક્ત રાજ્યપાલના નામે વહીવટ થતો હોય છે રાજ્યનો, પરંતુ તેની પાસે સત્તા નથી રહેલી. વાસ્તવિક સત્તા તો કોની પાસે હોય છે? રાજ્યમાં મુખ્યમંત્રી પાસે. તો વહીવટી વડા રાજ્યના કોણ હોય છે? તો મુખ્યમંત્રી. અને કારોબારી વડા કોણ હોય? તો કારોબારી વડા હોય છે રાજ્યપાલ. તો અહીંયા વહીવટી સત્તાની વાત કરેલી છે, તો વહીવટી સત્તા તો મુખ્યમંત્રી પાસે જ રહેલી છે. રાજ્યપાલ પાસે તેની પાસે નિહિત સત્તા એટલે કે નહિવત સત્તાઓ વહીવટી રહેલી છે. તો મિત્રો, આ આપણે ક્વિઝ જોઈ, આપણે આજે બંધારણની બંધારણની ક્વિઝ નંબર 6 જોયું આપણે. તો આ 10 પ્રશ્નોમાં મિત્રો તમારે કેટલા સાચા પડ્યા તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આ પ્રશ્નોમાં જો કોઈ પણ કન્ફ્યુઝન હોય તો પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે તેનું સોલ્યુશન લાવશું આગળના વિડીયોમાં. તો મિત્રો, કેવો લાગ્યો આ વિડીયો એ પણ તમે કહી દીજો, અને આ વિડીયોને લાઇક અને શેર કરીને અમને સપોર્ટ કરજો, જેથી જુસ્સો રહે કે આપણે નવા નવા આવા વિડીયો બનાવવાનો. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.